जय आदिवासी। कल्पेश पटेल, धरमपुर तालुका पंचायत, आदिवासी अपक्ष सदस्य। आज रोज धरमपुर पोलिस स्टेशन खाते अमने 4 वगे डिटेन करता। अमे पोलिस तंत्र ने संपूर्ण सहकार आप, परंतु हम हाल में एक साहेब आया अने अमारा पब्लिक साथे एम बोले के लाकड़ी, हाँ लाकड़ी लाव ने लोग ने डंडा पाड़िए। एटले तमाम ना धरमपुर तालुका ना आदिवासी समाज ना हितेशो ने विनंती के पोलिस स्टेशन आओ। अधिकार करो दिनेश भाई, शू छे એમાં તો કંઈ નહીં, પણ જ્યારે અમને કલ્પેશનો ફોન આવ્યો કે સાહેબ તમને બોલા, મેં સાહેબ પરમાર સાહેબ જોડે વાત કરી, સાહેબ તમે નહીં આવતા ગામમાં, કે લોકો એમનું ઉગ્રા આંદોલન છે, નહીં જતો મેં તો મેં ત્યાં આવી જાઉં પોલીસ સ્ટેશને। અમે આવ્યા પોલીસ સ્ટેશને 7 વાગે જેટલા, અમે અહીંયા હાજર થઈ ગયા, પછી છતાં પણ લોકો અમારા ગામના નહીં માન્યા અને એ લોકો પિકઅપ ભરીને આવતા હતા, પણ મેં ના પાડી કે તમે નહીં આવો એમ, પછી એ લોકો અમને અહીંથી ડિટેન કરીને છોડી દીધા। પણ અમે જ્યારે અહીંયા ઊભા હતા, અમે વાત કરતા હતા આગળ હાથે, પેલો સાહેબ આવ્યો ગાડીમાંથી ને ઉતરીને એ કે તમે શું કામ અહીંયા આવ્યા, ને એવું બોલો, થોડી બોલાચાલી થઈ અમારી સાથે ને કલ્પેશ સાથે થોડીક એમ, ને એવું પાછો એવું બોલ્યું કે અમે ધંધા લઈને આવું એમ, કે એવું કે અધિકારી થઈને તમે આદિવાસીને આટલા આટલું તમે હેરાન કરો છો, તો એનો અમને જવાબ જોઈએ નહીં, તો પછી એને રૂપિયો આવીને માફી માંગે અમારી પાસે। એ જો થયું હોય તો એકદમ ખોટી વાત છે। એ રીતે કોઈ પણ આદિવાસી સમાજના નાનો માણસ હોય કે મોટો માણસ હોય, બધામાં બંધારણને સરખા અધિકાર આપેલા છે, તો એનો લાભ મળવો જોઈએ। અને કલ્પેશભાઈ એક આગેવાન છે, તો કલ્પેશભાઈનું એવું કહેવું છે કે મારા સાથે જ આવું થતું હોય તો મારા આદિવાસી સમાજના નાના માણસ જોડે શું ના થઈ શકે। એટલે કલ્પેશભાઈ એ બાબતમાં અહીં નારાજ છે અને બેસી ગયા છે, તો એમના જે કોઈ સમાજના આગેવાનો આવે છે અને એ આવે, પછી એમની સામે જવાબદાર અધિકારી જે છે એ આવીને આદિવાસી સમાજની માફી માંગે, તો આ વાત અહીંથી પૂર્ણ થાય એવી એક માંગણી છે। વંદે માતરમ ભાઈ, તમે શું કહેવા માંગશો આ બાબતની, આ ઘટનાની જાણકારી? જે આદિવાસી આદિવાસી સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશભાઈ અને એમના જોડે જે કંઈ ડિટેન કરેલા હતા, અને જે કંઈ એમના સાથે આદિવાસી સમાજના આગેવાનો હતા, એમના જોડે જે કંઈ એસઓજીના પીઆઈ કે જે અધિકારી જેમણે ગેરવર્તન કર્યું છે, તો અમારા આદિવાસી સમાજને એવી લાગણી છે કે આવા આગેવાન હાજર હોવા છતાં બી તમે આવું વર્તન ગેરવર્તન કરતા હો, તો સમાજમાં અમારા આગેવાનોનું પણ ખરાબ દેખાય છે અને આ પોલીસ તંત્રનું પણ ખરાબ દેખાય છે। એટલે આવા ધરમપુરના અમારા જે હાલના પીએસઆઈ પરમાર સાહેબ, એનો સ્વભાવ એટલો સારો છે અને એમણે આજ દિન સુધી એવી કોઈપણ વસ્તુ કે સમાજના આગેવાનોને એમણે સારી રીતે રાખ્યા છે, સારી રીતે એમનો વર્તાવ છે, પણ એક બહારથી પીઆઈ આવીને આ રીતનું વર્તાવ કરે ને પરમાર સાહેબને પણ નીચે જોવાનો વારો આવે, અને આ આદિવાસી આગેવાન જોડે આ રીતનું વર્તન થતું, સામાન્ય જો કોઈ આદિવાસી વ્યક્તિ આવ્યો કે ફરિયાદ આપવા આવ્યો આવ, તો એને જોડે પણ કાલ ઉઠીને ખરાબ વર્તન થઈ શકે, એટલા પૂરતો અમારા સમાજની એવી માગણી છે કે જે પીઆઈ છે એવો બહાર આવીને એમ કે ભાઈ જે કંઈ આદિવાસી સમાજ જોડે મારથી જે કંઈ ભૂલ થઈ છે એ બદલ હું માફી માંગુ છું, એટલી વાત કરીને એમની વાત પૂરી કરે, તો અમે અહીંથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી બધા છૂટા પડવા માટે તૈયાર છીએ। એટલે વાત આપણે અહીંથી પૂરી કરીએ,
અને સાહેબ કલ્પેશભાઈને અને સમાજને સોરી કરે એટલે વાત પતી જાય. ગણેશભાઈ કલ્પેશભાઈ નહીં પણ સાહેબ તમે કેવું છો ખરા, અમે તમારું માન પણ રાખીએ પણ સાહેબે જે કંઈક વર્તન કરેલું છે એકવાર માફી માંગી લે મને એક વાત કરી મજાક માં વાત નહીં કરેલી માફી ભાઈ તમને વર્તન મારી વાત આપણે મારે સાહેબ માફી જ માંગવા આવ્યા છે વાત આપણો મારી વાત તો હમણાં મારાથી એવું કઈ શબ્દ બોલાઈ ગયો હોય તો તમે સોરી કહો. બસ સાહેબ સોરી કહેવાથી કામ નહીં ચાલે. શબ્દ બોલાઈ ગયો હોય તો તમને સોરી કહું છું. બસ સાહેબ સોરી કહેવાથી કામ નહીં ચાલે. તમે રિપોર્ટ જય આદિવાસી આદિવાસી એકતા જિંદાબાદ આદિવાસી એકતા જિંદાબાદ જિંદાબાદ આદિવાસી સે જો ટકરાયેગા મીટી મે મિલ જાયેગા એક જ ચલે આદિવાસી ચલે જય આદિવાસી જય જોહર. હું કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય. આજ રોજ ધરમપુર ખાતે અમને 4 વાગે ડિટેન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 11:30 સુધી અમે બેસ્યા અહીંયા. પોલીસ તંત્ર સાથે કોમ્પ્રોમાઇઝ કર્યું કે ચાલો તમને ઉપરથી આદેશ છે એટલે અમે બેસીએ, અમને વાંધો નહીં. 11:30 અમે બહાર નીકળ્યા. એક પીઆઈ આવીને એમ કહે છે કે ચાલો દંડા મારવા લોકોને. એટલે આદિવાસી એટલે શું કાનમાં કડીવાળા સમજે છે આ રીતના વર્તન કરે છે? અમે પોલીસ તંત્રને જે આવી રીતના વર્તન કરે છે બધાને નથી કહેતા, જે આદિવાસી સમાજ સાથે આ રીતના વર્તન કરે છે એમને ચેતવણી અને વિનંતી આપીએ છીએ કે આદિવાસી સમાજ એટલો બી નબળો નહીં મળે. તમે સોરી કીધું એટલે અમે અમારો હાથ અને મસ્તક તમને આપવા બી અમે તૈયાર છે, પણ જો સમાજ સાથે ખોટું કરશે તો એવા કોઈને છોડીશું બી નહીં એટલી બી તાકાત રાખીએ છીએ અમે. બીજી એક વાત, આપણા આદિવાસી લોકોને આ રીતના કાયમ દબાવવામાં આવે છે. આ ફક્ત મારા કલ્પેશનો કે આ દિનેશભાઈ નડગદરીનો સરપંચનો પ્રશ્ન નથી, આ સમસ્ત આદિવાસી સમાજનો પ્રશ્ન છે. અને આજે જે તમે એકતા બતાવી આદિવાસી સમાજે તે બદલ આખા ગુજરાતના આદિવાસી સમાજના તમામ આદિવાસી સમાજનો આપણે આભાર માનીએ છીએ. અને આપણે અહીંયાથી હવે બાબા સાહેબને હાર દોરા કરીને તમામે છૂટા થવાનું છે. અને જે ગામોથી બધા આવે છે એમને બી વિનંતી કે ધરમપુર સુધી ન પહોંચો. અને 21 તારીખે આપણે જે આપણું આયોજન છે પાર તાપી રિવર લિંક ફ્રન્ટ યોજનાના વિરોધમાં રેલીનું, તેની તૈયારીમાં લાગી જાઓ એવી મારી તમામને આગ્રહ છે. જય આદિવાસી. તમે બધા સમાજના માટે નીકળ્યા છે એટલા માટે તમારા બધાને ધન્યવાદ અને જોરદાર તાળી થઈ જાય. મિત્રો, આપણી પાસે સમય નથી, સંઘર્ષ કરવાનો પણ સમય નથી, પણ જે આપણી પાસે અન્યાય થાય છે તેના માટે, જે લડાઈ માટે જે તમે નીકળતા છે તે કાબિલ તારીફ છે. મિત્રો, આપણે કંઈ સંઘર્ષ કરવાના હતા નહીં, આપણે તેમનો પ્રશ્ન હતો એના માટે રેલીઓને એવું કહી દીધું હતું કે આગેવાનોના નામ આવે તેને જે અમિત શાહ બારડોલીમાં આવે આપણે કોઈ વિરોધ કરવા જવાના નથી, ત્યાં તો પહોંચે એવું પણ નથી. આપણે પરિસ્થિતિ આપણી નબળી છે તો આવી રીતના ડિટેન કરે, 144ની કલમ લગાવી દે અને આપણા ઘરનાને પણ ગભરાવે. આ તો આપણે જાણવા છીએ કે માણસ મરવાનો તો છે જ, પણ સમાજના માટે કંઈ કરી જવું એટલા માટે આપણે જઈ લીધેલા છે. એટલા માટે આપણે પોલીસ મિત્રો સાથે પણ આપણે કોઈ સંબંધો નથી, બધા સારા જ છે, આપણા જ છે. રાજકારણ સાથે પણ લેવા દેવાના, બધા રાજકારણીઓ ભાઈ આપણને સહકાર આપવા માટે તૈયાર જ છે અને આપે જ છે, એવું નથી. કેમ કે આપણે વોટ આપો તો જે ચૂંટાવાના છે, પણ હવે સમાજની બસ. પણ પોલીસે એમનો મિજાજ બતાવીને, એમની જે દાદાગીરી બતાવી, એમની જે ધર્માનગીરી બતાવી, એમાં આપણો બધાનો ખૂબ સારો સહકાર રહ્યો. અને હજુ પણ રસ્તેથી લગભગ 15-20 પિકઅપ ભરીને આપણા આદિવાસી ભાઈઓ આપણા આદિવાસીની મદદ માટે આવતા છે, પણ એ લોકોને અમે ના પાડી તમે નહીં આવો. અને આવનારા દિવસોમાં જો કોઈ પણ સરકાર કે કોઈ પણ કર્મચારી, કોઈ પણ અધિકારી, કોઈ પણ આપણા આદિવાસીઓને હેરાન કરે તો આજે જે આપણી તાકાત બતાવી એ તાકાતમાં થોડુંક વિલંબ થયું, કારણ કે મેં ત્યાં ના પાડેલ કે આપણે જવાના નથી, મેસેજ આવેલો કે એ લોકોને છોડવાના છે એમ. બાકી આપણે જે આદિવાસીની તાકાત હતી તે આના કરતાં ડબલ થઈ જતી, અને હજુ બી થાય તેમ છે, પણ આપણે અહીંથી પતી જતું છે એટલે એ લોકોને આપણે જવા જતા છે. બીજી વસ્તુમાં
કલ્પેશભાઈ દરેક કામમાં આપણી જોડે રહેતા છે અને હવે પછી પણ કલ્પેશભાઈ કોઈ પણ પ્રોગ્રામમાં પહેલા કે અન્યથા કોઈ પણ સ્થળ વાપીથી તાપી સામરાજ સુધી કોઈ પણ આદિવાસીનો કોઈ પણ થાય કે કોઈ જંગલની જમીનમાં કે પોલીસ સ્ટેશન હોય ત્યારે બધા આપણે એક થવાનું છે. આપણે બધા એક થશું છે એક એક કરીને છૂટા પાડવાની સરકારની પોલિસી છે. સરકાર જો એમાં સક્ષમ ગઈ તો પછી આપણે હાર માનવી પડશે. એટલે આપણે જુનૂન આપણા જે આપણામાં જબરદસ્ત છે આપણામાં જે શું કહે અમારામાં રોજ કહેતે